રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાને કારણે અડતાળીસ કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાત્રિને સમયે ભારે વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ભાવનગરમાં રાત્રિને સમયે વરસેલા વરસાદે આફત સર્જી છે ત્યારે શેત્રુંજી ડેમની સપાટી તેત્રીસ પોઈન્ટ છ ફૂટ પર પહોંચી છે અને ચાર હજાર એકસો એક્યાસી ક્યુસેક આવક શરૂ છે

અઠ્યોતેર પોઈન્ટ એક્યાસી ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રના સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે રાત્રિના સમયે ભારે વરસાદ શરૂ થતાં શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભાવનગર જિલ્લાના શિહોર ઉમરાળા ઘોઘા અને વલભીપુરમાં રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદથી કપાસ મગફળી સહિતના પાકને ફાયદો થશે ભાવનગરમાં રાત્રિના સમયે વરસેલા વરસાદ આફત સર્જી છે કોમ્પ્લેક્ષમાં પાણી ઘુસી ગયા છે ગંગાજળિયા તળાવમાં પાણી ભરાતા વેપારીઓ પણ પરેશાન બન્યા છે જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે વેપારીઓ ભરાયેલા પાણીમાં પોતાની દુકાનો ખોલીને ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે શેત્રુંજી ડેમની સપાટી તેત્રીસ પોઈન્ટ છ ફૂટ પર પહોંચી છે અને ચાર હજાર એકસો એક્યાસી ક્યુસેક આવક શરૂ છે છ ઇંચ પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થશે ડેમની કુલ સપાટી ચોત્રીસ ફૂટ છે જ્યારે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટા ગણાતા ભાદર ડેમમાં પાણીની આવક શરૂ છે ગોંડલ લીલાખા પાસે આવેલા ભાદર ડેમમાં પાણીની સપાટી એકત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ પર પહોંચી છે ભાદર ડેમની કુલ ચોત્રીસ ફૂટની સપાટી છે આ ડેમ રાજકોટ જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડે છે બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ ભાવનગર